ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છે અને તેના રથને ખલાસી ભાઈઓ દર વર્ષની જે પરંપરા છે સાચવી રાખી છે. ખલાસી ભાઈઓ જ છે તે આખી નગરચર્યા છે તે કરાવતા હોય છે. કૌશલભાઈ, કઈ રીતે આયોજન, કારણ કે પ્રોટોકોલ પ્રમાણે જ આખી નગરચર્યા નીકળી રહી છે અને કેટલા ખલાસી ભાઈઓ આખી રથયાત્રાને પૂર્ણ કરશે? અત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા સરકારશ્રીનું અત્યારે ગાઈડલાઈનનું અમે પાલન કર્યું છે. આમ હર વર્ષે જે ખલાસીઓ જે એક રથ પાછળ 400-500 હોય છે, એમ 3-1200 ખલાસીઓ રથ કહેતા. આ વખતે કોરોનાની જે ગાઈડલાઈનનું પાલન અમે કરીએ છીએ, મંદિર ટ્રસ્ટ દ્વારા સરકારશ્રી દ્વારા 120 ખલાસીઓનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ તેના આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. આરટીપીસીઆર ટેસ્ટ બધાના નેગેટિવ આવ્યા છે. ત્યારબાદ અમે લોકો અત્યારે નિજ મંદિર 120 ખલાસીઓ આવ્યા છે. ત્યારબાદ એમાંથી બે ટીમ પાડવામાં આવશે. જમાલપુરથી સરસપુર 60 ખલાસીઓ રદ કરશે. ત્યારબાદ ત્યાંથી સરસપુરથી રિટર્ન મંદિર નિજ મંદિર બીજા 60 ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે. 20 જ ખલાસીઓ માત્ર રથ ખેંચે અહીંથી જમાલપુર સુધી, તો કેટલો સમય લાગતો હોય છે? કારણ કે ખૂબ કઠિન છે. આમ તો કઠિન ગયા, આ ફેરી ભગવાન પણ અમારી પરીક્ષા લેશે. પણ અમે લોકો જેટલું જલ્દી બને એટલું પાછા આવીશું. અહીંથી જમાલપુરથી અમે સરસપુર ઓછામાં ઓછા 3-4 કલાકમાં પહોંચીએ છીએ. તમામ જે ખલાસીઓ છે, ખલાસી ભાઈઓ છે, તેઓને પાસ બનાવીને પણ આપવામાં આવ્યા છે. તમે એમના આરટીપીસીઆર કરવામાં આવ્યા છે, નેગેટિવ આવ્યા છે તમામના આરટીપીસીઆર, અને વેક્સિનનો ડોઝ પણ લઈ લીધો છે. એટલે કે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. એટલે કે અત્યારે તમામ ખલાસી ભાઈઓ છે તે પહોંચી ગયા છે નિજ મંદિર, અને ભગવાનને આખી નગરચર્યા છે તે કરાવશે. દર વર્ષે 1200-1500 જેટલા ખલાસી ભાઈઓ છે તે ભગવાનને નગરચર્યા કરાવતા હતા, પરંતુ આ કરી જે કોરોના પ્રોટોકોલ પ્રમાણે રથયાત્રા નીકળવાની છે તેના કારણે એક રથને 20 ખલાસી ભાઈઓ જ ખેંચી અને નગરચર્યા કરાવવાના છે. એટલે કે 3 રથ વચ્ચે 60 ખલાસી ભાઈઓ રહેશે અને 2 ટીમમાં કરવામાં આવી છે કે એક નિજ મંદિરથી સરસપુર અને બીજી છે સરસપુરથી નિજ મંદિર છે તે ભગવાનને લઈને આવશે. કેમેરામેન ફિંગર રાઠોડ સાથે વિભુ પટેલ, News18 Gujarati, અમદાવાદ. નથી ઝૂપડું.